સગડાને પ્રભુ સુખ સ્થાનમાં સલામ અને સ્તુતિ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ આ દિવસ માટે. અને કુટુંબ બહુ આનંદિત છે, એક વર્ષ દીકરાને આજે જ્યારે પૂરા થયા, પ્રભુએ સંભાળ્યા, પ્રભુએ સાચવ્યો અને પ્રભુની કૃપામાં એનો ઉછેર થાય છે. કુટુંબને મને પ્રભુએ કૃપા આપી અને પ્રભુ પર જ્યારે કુટુંબ વિશ્વાસ કરે છે અને પ્રભુને પ્રભુનો આભાર માનવા માટે અને પ્રભુની સ્તુતિ કરવા માટે આપણે દરેકને આ પ્રસંગમાં પ્રભુએ કૃપા આપીને કુટુંબમાં પણ આપણને દોઈ લાવ્યા. પ્રભુ દીકરાને આશીર્વાદ આપે એ જ આપણી પ્રાર્થના છે. પ્રભુ સ્તુતિ આરાધના હંમેશા થવી જોઈએ. જે બધા પ્રભુ આશીર્વાદ આપે છે, ઉપકારો કરે છે એને ગણવા જોઈએ, યાદ કરવા જોઈએ. દીકરાનું નામ જેમ રેક્સ રાખ્યું છે એટલે એ રાજા છે. દરેકના ઘરમાં જે જન્મે છે રાજા તરીકે હોય છે. અને એના આનંદમાં અને ખુશીમાં આપણે દરેકને આ કુટુંબે પ્રેમથી આપણને જે આમંત્રણ આપેલું છે આપણે બધા આવ્યા છીએ અને દીકરા માટે આપણો એ જે પ્રાર્થના છે. પહેલા સમુએલ 1:27 જે કલમ લખી છે, આ છોકરાને સારું હું પ્રાર્થના કરતી હતી. એ છોકરાને જોઈને હંમેશા કુટુંબ યાદ રાખશે કે અને માંગતા હતા, આના માટે પ્રાર્થના કરતા હતા. આપણો જે દેવ છે એ વાણા આપે છે કે જેને આપણે શોધીએ છીએ અને જેને આપણે માંગીએ છીએ અને ઈચ્છીએ છીએ. આપણે જે કોઈ વાત અને આશા રાખીએ છીએ કે મને આ જોઈએ છે, પ્રભુ એ જ તોડીને આપે છે. એ દેખાડો માટે કે તું જે માંગે છે એ જ હું તને આપું છું. અને પ્રભુ દેખાડે છે કે તમારા હૃદયને હું જાણું છું. પ્રભુએ એક સરસ વાત શીખવી લુકની સુવાર્તા ધરાવો 11મી કલમ આપણને ખબર છે. શિષ્યએ કીધું કે અમે પ્રાર્થના કરવા શીખવું. આગળ પ્રભુ એને કહે છે, જો તમે તમારા તમારો છોકરો જો રોટલી માંગે તો એને શું તમે પથ્થર આપશો? તમે એને જે જોઈએ છે એ જ આપશો, રોટલી જ આપશો, તમે પથ્થર નહીં આપો. તમે જે બાબતને માંગો છો એ મળે છે, એ દેખાડે છે કે દેવને કાન છે, દેવ સાંભળે છે અને દેવ એ જ ભાના આપે છે કે જે તમે માંગો છો. અને પ્રભુએ તો કુટુંબને બહુ આનંદ છે અને આપણને દરેકને આનંદ છે. દેવ જે છે આપણા હૃદયને જાણે છે. આપણને ખબર છે જ્યારે આદમને બનાવવામાં આવ્યો, ઉત્પત્તિ બીજો અધ્યાય 18મી આયત કહેવામાં આવ્યું, આદમ એકલો રે સાવરતી હું એને જે જોઈએ છે યોગ્ય એ હું તને આપીશ. આપણે દેવ એ જીવાના આપણને આપે છે કે જેને આપણને શોધ છે અને જે આપણને જરૂર છે અને જે આપણે ઈચ્છીએ છીએ. લખેલું છે, પ્રભુ મન નિયંત્રણને પારખે છે. ઘણા બહુ બધી ઈચ્છા રાખતા હોય છે અને ઘણા ઈચ્છા પૂરી નથી થતી. માટે જશું ને મળે જશું ઊભી ઘણી વાર મળે છે, પણ આપણે જ્યારે યહોવાની આગળ માંગીએ છે, વિશ્વાસથી માંગીએ છે, એનો વચન કે છે તમે માંગો કલ્પોતથી વિશેષ તમારા માટે કરે છે. આપણો વિશ્વાસ ખ્રિસ્ત પર હંમેશા રહેવો જોઈએ, પ્રભુ પર રહેવો જોઈએ. પ્રભુ આપણી ઈચ્છાને પૂરી કરી કરો, પણ એ પણ બાબત ઈચ્છે છે કે આપણે શું એની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ કે નહીં. કાના ગામનું લગ્ન પ્રસંગ આપણને ખબર છે, યોહાન સુવાર્તા વિજાદે એમાં પ્રભુ શ્રી કૃષ્ણને જ નહીં પણ એના શિષ્યોને પણ આમંત્રણ આપવામાં આવેલું અને ત્યાં દ્રાક્ષારસ ખૂટે છે અને મરિયમ પ્રભુ શ્રી કૃષ્ણની માં એ પ્રમાણે કહે છે કે તેઓ પાસે દ્રાક્ષારસ નથી અને પ્રભુ કહે છે કે
મારે તારે શું આપણે શું એ લોકો એમની રીતે કરશે પણ મરિયમ કહે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કંઈ કહે એ જે કંઈ કહે કરો આપણે જે કંઈ માંગીએ છે એ બધું મળે છે પણ એ જે કંઈ કહે છે એવું એક્સેપ્ટ આપણે નથી કરતા એ જેવું ઈચ્છે છે એવું નથી થતું કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા કે જેને એમ કીધું આકાશમાંથી બાપની ઈચ્છા પૂરી કરવા આવ્યો છું કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા કે જેને બાપની ઈચ્છા પ્રમાણે કર્યો અને એ પ્રમાણે કહે છે કે મારા બાપને જે ગમે છે એ હું કરું છું આપણને જે ગમે છે એ થાય છે આપણે જે માંગીએ છે એ આપણને મળે છે રોટલી માંગીએ છે તો રોટલી મળે છે માછલી માંગીએ તો માછલી મળે છે દેવ કહે છે ને આપણે પ્રમાણે એક્સેપ્ટ નથી કરતા આ દુઃખની વાત છે દેવ આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે છે લખેલું છે કે જે પ્રભુની ઈચ્છા પૂરી કરે છે તે સદા રહેશે આપણે પ્રભુની ઈચ્છાને શોધનાર હોવા જોઈએ પ્રભુ આપણી ઈચ્છા પૂરી કરે છે આપણે ખુશ છે પ્રભુનો આભાર માનીએ છીએ પણ એની પણ એક ઈચ્છા હોય છે એ આપણે શોધવી જોઈએ ને એ પ્રમાણે કરવું જોઈએ મરિયમ જેમ કીધું કે આ પ્રભુ ઈસુ જે કહે છે તે કરો આપણે બહુ ઓછા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનને માનીએ છીએ અને પાળીએ છીએ કદાચ કોઈ અન્ય ધર્મી હોય અને મૂર્તિ પૂજા કરતા હોય અને બાઇબલમાં એને વાંચવા મળે કે મૂર્તિ પૂજા નહીં કરવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અપનાવે તો શું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત નહીં માને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત માનશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું કે છે એવું એ કરશે એ મૂર્તિ પૂજા બંધ કરશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે માટે આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનીએ છીએ એ જે કે છે એ કરવા બંધાયેલા છે અને આપણે એના વચનને સાંભળવા જ નહીં પણ પાડવા માટે એટલા માટે પણ બોલ્યા છે કે મારા ઘેટા મારી પાછળ ચાલે છે પ્રભુ કીધું લોકની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય 46મી કલમમાં પ્રભુ કીધું તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો હું છે કહું છું તે તમે કેમ નથી કરતા આપણે કહીએ છીએ પ્રભુ આમ કરો પ્રભુ આ કરો અને કાન છે ને સાંભળે છે આપણે હૃદયની ઈચ્છાને પૂરી કરે છે અને એવું લખેલું છે એ દરેકની ઈચ્છાને પૂરી કરે છે એવો ભલો છે પણ બહુ ઓછા છે દુનિયામાં કે જે પ્રભુની ઈચ્છાને પૂરી કરે છે પ્રભુ કીધું મને પ્રભુ પ્રભુ કેમ કહો છો હું જે કહું છું એ એક્ઝેક્ટ કેમ નથી કરતા હું બાપ્તિસ્માની વાત નહીં કરતો હું પ્રભુ વચનની વાત નહીં કરતો હું બધી વાત કરું છું બાઇબલમાં જે બધું લખેલું છે બધું પાળવા માટે બંધાયેલા છે પ્રભુ કીધું મારી વાતો છે સાંભળે છે પાળે છે ટાળ્યો છે અને ડાયો માણસ એ મારી વાત સાંભળીને કરે છે પ્રભુ શું કહે આપણને આશીર્વાદ આપે છે અને આશીર્વાદ જ આપે છે અને બધું ભલું ભલું છે અને આપણે જ્યારે એના બાળકો થઈએ છીએ વિશ્વાસ પ્રમાણે એનો વિકાસ કરવાથી એના દીકરા બનીએ છીએ આપણી પણ ફરજ બને છે કે આપણે એની આજ્ઞાને પાળતા શીખીએ એની વાતને માનીએ ત્રણ વાતો થોડી કહીશ ત્રણ પહેલી આજ્ઞા આપણને ખબર છે પહેલી આજ્ઞા ઇઝરાયલમાં સંભળાવવામાં આવેલી એવું મનાય છે કે જ્યારે બાળક જન્મે છે તેના કાનમાં પુનર્નિયમ તેનો છઠ્ઠો અધ્યાય ચોથી કલમ સંભળાવવામાં આવે છે બાળકને ઉછવવામાં આવે છે ક્યાંમાં છે ઇઝરાયલ સાંભળ બાળકને લેવામાં છે ક્યાંમાં છે ઇઝરાયલ સાંભળ યહોવા તારો દેવ એકલો એ જ યહોવા છે પ્રભુ છે સાંભળ તારો પ્રભુ છે પહેલી આજ્ઞાને સંભળાવવામાં પ્રભુને પૂછવામાં આવ્યું પહેલી આજ્ઞા કહીને પ્રભુ કીધું હે ઇઝરાયલ સાંભળ પહેલી સાંભળવામાં આવે છે અને પહેલી આજ્ઞા પણ છે
સમજણ થાય છે ત્યારે કહેવામાં આવે છે તારા દેવને તું પ્રેમ કર પૂરા બળથી પૂરા સામર્થ્યથી પૂરા જીવથી એને પ્રેમ કર અને બીજી એક પહેલી આજ્ઞા છે એફએસએના પત્ર દ્વારા છઠ્ઠો અધ્યાય ની બીજી કલમ બાળકનો ઉછેર થાય છે ત્યારે એને શપથ કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે બેટા બોલ વચન દો હું મારા મા બાપનું સન્માન કરીશ અને લખેલું છે એફએસએ 6:1 માં પહેલી વચન યુક્ત આજ્ઞા છે લગ્નમાં પણ બધા વચનો પહેલા લેવડાવવામાં આવે છે એમ બાળક પાસે પણ વચન લેવડાવવા જોઈએ પ્રેસ ગોડ બાળક બોલતા એટલે કેવું છે બેટા વચન આપ પ્રાર્થના કરીને જઈ વચન આપ દેવને છોડીને પડશે નહીં પ્રેસ ગોડ આ બધું પહેલું વાગુ પહેલું પેલો દેવ તારો હોવો જોઈએ પ્રેસ ગોડ પ્રભુ ઈચ્છે છે કે આપણને જે આશીર્વાદ મળે છે એને જોઈને કેવું છે પ્રભુ આભાર આ તમે મને આપ્યો ઘણા લોકો સારી પત્ની મળતી હોય છે પણ આભાર નથી માનતા હતા રોજ આભાર માનવો જોઈએ દીકરા માટે આભાર માની સમાપ્ત કરું છું આ ત્રીજી વાત કહેવા માંગુ છું કે પ્રભુ સુખ્રિસ્ત જે બધા વાનાઓ આપ્યા છે કુટુંબને આપ્યા છે દીકરો આપ્યો છે પ્રભુમાં એનો ઉછેર થાય ને પ્રભુએ આપ્યો છે એમ વિશ્વાસથી ગ્રહણ કરે છે પ્રાર્થના કરવામાં આવતી હતી એ પ્રભુએ સાંભળી છે પ્રભુત કરી છે લખેલું છે પ્રભુ પાસે જે આવે તે વિશ્વાસથી આવવું જોઈએ તે છે ને તે ફળ આપે છે જે માંગીએ છે પ્રભુ સાંભળે છે પ્રેસ ગોડ ગોડ બ્લેસ યુ આખો બંધ કરી પ્રાર્થના કરી હાલેલુયા અમારા વિશ્વાસ પ્રભુ અમે તમને માન આપીએ છે અમે જે માંગીએ છે એ જ તમને અમને આપો છો અને પ્રભુ વિશ્વાસ પ્રગટ કરે છે પ્રભુ દરેક અમે આભાર માનીએ છીએ ખાસ પ્રભુ માગીએ છીએ તમારી બધી જે ઈચ્છાઓ છે પ્રભુ આ દીકરામાં પરિપૂર્ણ થાય દરેકને પ્રભુ આશીર્વાદ આપો પ્રભુ જ્યારે એનો અર્પણ કરવામાં આવે છે અમે આશ્વાસ માગીએ પ્રભુ તમારી હાજરી એ સાથે મેં સારે જેમ દાઉદ પ્રભુને તમારો આત્મા એનો બોલાવ્યો ઓ પ્રભુ માગીએ છીએ પવિત્ર આત્મા તમે દીકરા સાથે હંમેશા રહો હે પ્રભુ અવલાના પ્રભુ પ્રેમ સેવા માટે સ્તુતિ કરીએ છે બધી અમે તમને આભાર માનીએ છે તમે જ્યારે પ્રથમ સ્થાન આપે છે પ્રભુ બધું આશીર્વાદ આપો એમને વિશ્વાસ તો ઉત્તર કરો એમની સેવાને આશીર્વાદ આપો દરેક આશીર્વાદ આપો પ્રભુ આ વચન માટે સ્તુતિ કરીએ છે એ વવાય અને મારું જીવન તમારા માટે પ્રભુ અર્પણ થાય માંગીએ છે તમે મારી પ્રાર્થના સાંભળો છો અમને જે માંગીએ છે એ જ મને આપો છો પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ તમારો ઉપકાર કદી ભૂલી ન જઈએ અમે સાથે તમને પહેલું સ્થાન આપીએ પિતા અમે કૃપા માંગીએ છીએ ખ્રિસ્ત પાસે સાંભળો આમેન.